नमस्कार मित्रों, आजे धोरण 11 संस्कृत पाठ्यपुस्तकनी अंदर आपणे व्याकरणनो टॉपिक भणवानो छे। एमां सर्वप्रथम आपणे न्याय विशे वात करशुं के सर्वप्रथम आपणे जोईए तो न्याय एटले शुं। तो संस्कृत व्याकरण शास्त्रीओए तेनी व्याख्या आपता कहेवामां आव्युं छे के नियते प्राप्यते अनेन सह न्याय, नियते प्राप्यते अनेन सह न्याय, जेना द्वारा अमुक वस्तु के स्थिति प्राप्त करवामां आवे तेने न्याय कहेवामां आवे छे, के जेना द्वारा अमुक वस्तु के स्थिति प्राप्त करवामां आवे तेने न्याय कहेवामां आवे। अमुक वस्तु के स्थिति एटले के अमुक जे वस्तु साची छे के आ वस्तु खोटी छे, ए वस्तु तमने खबर पड़े त्यारे जे वस्तु प्राप्त थई एने न्याय कहेवामां आवे। न्यायना जुदा जुदा जुदी जुदी भाषाओमां एमने जुदी जुदी रीते एने न्याय शब्दने अलग अलग रीते ए कहेवामां आव्युं छे। घणा एने रीति कहे छे, धारो कहे छे, वाजबीपणू कहे छे અને ચુકાદો કહે છે। તો આ ન્યાય ઉપર આખું આન્વિષ્કી શાસ્ત્ર પણ એ રસવામાં આવેલું છે। આન્વિષ્કી શાસ્ત્ર એટલે કે સંશોધન, કે પોતે જે કંઈ સત્ય શું છે એ જ્યારે ચકાસવામાં આવે ત્યારે એવી વિદ્યાને આન્વિષ્કી વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે ન્યાયની સચોટ વ્યાખ્યા જોઈએ તો પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તેને ન્યાય કહેવામાં આવે છે। પોતે કહેવા ધારેલી વાતને, પોતે જે કંઈ કહેવું છે એ વાતને સંક્ષેપમાં અને ખૂબ જ સચોટ રીતે અને લાઘવતાથી જ્યારે એ વાત રજૂ કરવામાં આવે, કે આપણે આખી વાત છે એ સળંગ એ આપણે નથી કહેવી, પણ નાના એવા કથન દ્વારા કે ગાગરમાં સાગર ભરાય એવી ઉક્તિ દ્વારા જ્યારે કોઈ વાત રજૂ કરવામાં આવે તો ત્યારે તેને ન્યાય કહેવામાં આવતું હોય છે। એમાં મુખ્યત્વે કોઈ સાહિત્યના કે કોઈ શાસ્ત્રના દ્રષ્ટાંત પણ એમાં વાપરવામાં આવતા હોય છે। હવે આપણે એક ઉદાહરણ તરીકે એક ન્યાય આપણે જોઈએ તો પહેલું છે નિરશિર વિવેક ન્યાય। જો કે આ તમારે માત્ર ને માત્ર ઉદાહરણ પૂરતું જ છે નિરશિર વિવેક ન્યાય। હવે નિરશિર વિવેક ન્યાય એટલે શું આપણે જોઈએ કે તમારી પાસે આ સર્વપ્રથમ જે ન્યાય આવ્યો એ છે નિરશિર વિવેક ન્યાય, પણ એ નિરશિર વિવેક ન્યાય દ્વારા સાચું શું અને ખોટું શું એ વસ્તુ જ્યારે આપણને ખબર પડે ત્યારે એને નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવતું હોય છે। ઉદાહરણ તરીકે નીર એટલે પાણી, નીર એટલે પાણી અને શિર એટલે દૂધ। હવે એક પાત્રમાં પાણી છે અને એક પાત્રમાં દૂધ છે, હવે કોઈક ત્રીજું પાત્ર છે એ પાત્રની અંદર આ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે એટલે પાણી અને દૂધ। હવે પાણી અને દૂધ એને છૂટું પાડવું એ ખૂબ અઘરું છે, પણ એને છૂટું પાડી શકાય છે, એ કાર્ય કરી શકે છે હંસ નામનું એક પક્ષી। પોતે હંસ નામનું જે પક્ષી છે એ દૂધ અને પાણીને છૂટું પાડી શકે છે। તો એમને હંસને ઈશ્વરે એવી કુદરતી બક્ષિસ આપેલી છે કે પાણી અને દૂધ એ જુદું તારવી શકે। તો જ્યારે લોકવ્યવહારમાં પણ આવો સારા નરસાનો ભેદ પારખવા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે ન્યાય કરતો હોય છે ત્યારે આવા ન્યાયને એ નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવે છે। કે ઉદાહરણ તરીકે પોતે કોઈ પણ વ્યક્તિ હોય કે જેને અપરાધ કર્યો છે અને બીજો કોઈ વ્યક્તિ છે કે જે નિરઅપરાધી છે, તો જે આ બંને નો ચુકાદો એ ન્યાયાધીશે કરવાનો છે કે આમાંથી અપરાધી કોણ છે અને નિરઅપરાધી કોણ છે। તો બંને જ્યારે પોતે ન્યાયાધીશ પાસે જાય છે, ન્યાયાધીશ બંનેનો ખટલો એટલે કે કેસ જે છે એ સાંભળે છે અને પછી પોતાનું જે નિર્ણય છે એ જાહેર કરે છે, અને પોતે દૂધનું દૂધ અને પાણીનું પાણી એટલે કે
પોતે સત્ય શું છે અને ખોટું શું છે એ જ્યારે ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે અને જે અપરાધી છે એને અપરાધીને પોતાને એની સજા મળે છે અને નિરપરાધી પોતે જે માટે પોતાનો કેસ લડતો હોય એને ન્યાય મળે છે તો આ જે ચુકાદો આપ્યો તો જે ન્યાયાધીશે કામ કર્યું છે એ હંસ નામના પક્ષી જેવું એમને કાર્ય કર્યું છે કે દૂધ અને પાણીને છૂટું પાડ્યું તો આવું જ્યારે જોવા મળે તો ત્યારે તેને નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો અકબરના દરબારની એક વખતની વાત કરું કે ભાઈ અકબરના દરબારની અંદર બે સ્ત્રીઓ આવે છે. બે સ્ત્રીઓ એ પોતાના જે પ્રશ્ન છે એ રજૂ કરતા એ કહે છે, એક સ્ત્રી કહે છે કે પોતે આ મારું બાળક છે અને બીજી સ્ત્રી એમ કહે છે કે મહારાજ આ મારું બાળક છે અને બંને પોતે માતા છે એવો દાવો કરે છે. તો અકબરે મૂંઝાય છે કે અરે મારે આ જે આ ગુથ્થી છે એ કઈ રીતે સુલઝાવવી અને ત્યારે પોતે અકબર છે એ બિરબલને કહે છે કે બિરબલ ખરેખર આમાંથી આની માતા કોણ છે અને ત્યારે પોતે બિરબલ છે એ સેનાપતિ પાસે તલવાર માંગે છે કે મને તલવાર આપો એટલે તલવાર સેનાપતિ એને આપે છે અને બાળક છે એ બંને માતાઓને કહે છે કે આ બાળકને અહીંયા સુવડાવી દો હું એને એટલે બાળકને એક માતા એ સુવડાવી દે છે અને ત્યારે પોતે બિરબલ કહે છે કે હવે હું આ બંને બાળક છે એ બંને બાળકને હું બે કટકા કરી નાખીશ અને બંને ટુકડા છે એ ટુકડા પહેલી માતાને એક ટુકડો આપીશ અને બીજી માતાને બીજો ટુકડો આપીશ. અને ત્યારે એની વાત સાંભળીને પોતે જે બીજી સ્ત્રી હતી એ રડવા લાગે છે અને કહે છે કે આ બાળક છે મારું નથી, મહારાજ આ બાળક મારું નથી, હું ખોટું બોલું છું. અને ત્યારે પોતે બિરબલ કહે છે કે મહારાજ પોતે જાપના કે આ બાળક છે એ પોતે આ સ્ત્રીનું જ છે. એટલે અકબર પૂછે છે કે એવું કઈ રીતે કહી શકું તો એને કહે છે કે માનું હૃદય પોતે માં એવું વિચારે છે કદાચ ભલે એ બાળક મને ન મળે પરંતુ મારું બાળક છે એ જીવિત તો રહે છે એમ સમજીને પોતે એ બીજી સ્ત્રીને પોતે પોતાનું બાળક એ આપવા માંગે છે. એટલે આ જે સ્ત્રી છે એ જ એની માતા છે. એટલે અહીંયા જે બિરબલે જે કાર્ય કર્યું એ પોતે હંસ જેવું છે, નિરશિર વિવેક ન્યાય, કે પોતે દૂધ અને પાણી એ બંનેને છૂટા પાડી દીધા કે સાચું શું છે અને ખોટું શું છે. તો આવ્યું જ્યારે પણ કોઈ બાબત કે આવી કોઈ ઘટના સામે આવે તો ત્યારે તેને નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એક આવો જ એક મુદ્દો એ આપવામાં આવેલો છે વ્યાપારી અને ગ્રાહક વિશેનો, કે એક વખત એક વ્યાપારી અને ગ્રાહક વચ્ચે એક તકરાર થાય છે અને તકરાર એવી હોય છે કે વ્યાપારી પોતે પોતાનો જે ગુનો છે માનતો નથી અને પોતે ગ્રાહક છે એ ગ્રાહક પણ પોતાનો ગુનો એ કબૂલતો નથી અને આ બંને તકરાર છે કે કોને કોને છેતર્યો છે. આ બાબતનો જે ફેસલો છે ન્યાયાધીશ પાસે જાય છે અને ન્યાયાધીશ એ બંનેની બાબત બંનેની દલીલો એ સાંભળે છે અને પછી પોતાનો નિર્ણય જાહેર કરે છે કે આમાં ખરેખર એ ગ્રાહક ખોટો છે અને વ્યાપારી એ જે છે એ જ પોતે સાચો છે. તો અહીંયા ન્યાયાધીશે મિત્રો જે કાર્ય કર્યું એ ન્યાયાધીશે જે કાર્ય કર્યું તો એને નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આવા ઘણા ન્યાય એ આપણા પાઠ્યપુસ્તકમાં છે. હું માનું છું કે તમે પોતે ન્યાય એટલે શું એ સમજ્યા છો અને પોતે જે ન્યાયમાં નિરશિર વિવેક ન્યાય એટલે કે દૂધ અને પાણીનું ભેગું થઈ જવું અને એને છૂટું પાડનાર હંસ નામનું પક્ષી, તો લોકવ્યવહારમાં આપણા સમાજની અંદર પણ આવા જે કંઈ હોય છે કે સજ્જન અને દુર્જન વચ્ચે, સારા અને નરસા પાસાઓ કે બાબતો વચ્ચે જ્યારે ભેદ પાડવાની કોઈ પણ ઘટના બનતી હોય તેને નિરશિર વિવેક ન્યાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આવા ઘણા ન્યાય એ આપણા પાઠ્યપુસ્તકમાં છે જે હવે એનું આપણે હવે અધ્યયન કરીશું.
नमस्कार मित्रों, पोते तमे जे न्याय जोयो ए हतो निरशिर विवेक न्याय, अने हवे आपणा जे पाठ्यपुस्तकमां छे एमां प्रथम जे न्याय आवे छे एनुं नाम छे सिंह अवलोकन न्याय। सिंह એ પ્રાણીવાચક શબ્દ છે કે પોતે જે જંગલનો રાજા છે એ સિંહ, અને અવલોકન એટલે જોવું। જંગલની અંદર જ્યારે પણ સિંહ છે એ પોતે ચાલતો હોય છે, આગળ આગળ ચાલતો હોય છે, ત્યારે પોતે સિંહ પોતાની આદત પ્રમાણે એ પાછળ વળીને હંમેશા જોતો હોય છે કે પાછળ એ પોતે પોતાને કંઈ ખતરો તો નથી ને। તો જંગલનો રાજા હોવા છતાં પણ સિંહ એ પોતે પોતાની સુરક્ષા માટે એ પાછળ ફરીને એ જોતો હોય છે। તો જ્યારે પોતે સિંહ એ આવું કાર્ય કરે છે એમ, ત્યારે આપણને પણ આ સિંહ ઉપરથી આ શીખ એ આપવામાં આવેલી છે કે મનુષ્ય સિંહ પાસેથી બોધ લેવાનો છે કે ભલે આપણે જીવનમાં આગળ જ ચાલવાનું હોય કે આગળ જ આપણે જીવનમાં હંમેશા પ્રગતિ કરવાની હોય છે, પરંતુ હંમેશા આપણે પાછળ ફરીને જોઈ લેવું જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ છે, આપણે જીવનમાં ગમે એટલા આગળ વધી જઈએ, પરંતુ આપણે હંમેશા આપણા જે જીવનનો જે ભૂતકાળ છે એને હંમેશા કોઈ દિવસ પણ આપણે ભૂલવો જોઈએ નહીં। અહીંયા ઉદાહરણ પણ આપવામાં આવેલું છે કે વિદ્યાર્થી અવસ્થા, કે તમે મિત્રો અત્યારે ધોરણ 11માં છો બરાબર, પરંતુ ધોરણ 8, 9, 10નું જે કંઈ પણ મેથ્સના દાખલા હોય એની રીતો હોય, કે પછી કોઈ સાયન્સના કોઈ ટોપિક હોય બરાબર, તો આ આપણે જો ભૂલી જઈશું તો આપણને ક્યાંક ને ક્યાંક એ નુકસાન કરતા હોય છે। આપણને ઘણી વખત બાળપણની અંદર જે કક્કો ભણ્યા હતા, તો એ કક્કો છે એ આપણે ભાષાની અંદર આપણને કામ જ લાગતો હોય છે, આપણે એને ભૂલી નથી જતા। કોઈ એકુતી દાણ છે કે કોઈ પછી ગણિતના એવા કોઈ સરવાળા બાદબાકી છે એ પણ આપણે ભૂલી જતા નથી। એમ જીવનમાં આપણે જે કંઈ શીખ્યા છીએ તો એ જીવનમાં એ આપણને આગળ પણ એ કામ લાગવાનું છે। અહીંયા એક ઇમારતની વાત કરવામાં આવી છે કે કોઈ એક ઇમારતની અંદર એક 40 માળની મોટી બિલ્ડિંગ એ ઇમારત કે પોતે બિલ્ડિંગ એ ઊભી છે, પરંતુ એ ઇમારત જે બિલ્ડિંગ છે પોતે એનો જે પાયો છે એ પાયોનું યોગ્ય સમયે જો સારવાર કરવામાં નહીં આવે કે એને ધ્યાન રાખવામાં નહીં આવે, તો એ જ્યારે એ પાયો છે જો એ પોતે જર્જરિત અવસ્થામાં થઈ જશે તો એ 40 માળની જે મંજિલા જે ઇમારત છે એ ઊભી રહી શકશે નહીં। તો એને મજબૂત કરવા માટે એનો પાયો એ મજબૂત હોવો જોઈએ। એમ વિદ્યાર્થી અવસ્થામાં તમે ભલે પછી શિક્ષક, ડૉક્ટર કે કોઈ વકીલ બનો, તો એમને પણ એ જ મહત્ત્વનું છે। આપણે ઘણી વખત જોતા હોઈએ કોઈ ડૉક્ટરો છે એ હંમેશા પોતે રીડિંગ કરતા હોય છે, શિક્ષકો પણ વાંચન કરતા હોય છે, વકીલ પણ એ હંમેશા વાંચન કરતા હોય છે, એ હંમેશા પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ ને આગળ શીખતા હોય છે, અને પોતે જે કંઈ શીખેલું છે એ પોતાનામાં જ્ઞાન છે એ પોતે સ્થિર થાય એ હંમેશા એ એવું ઈચ્છતા હોય છે। પોતે કર્ણભાર નામના એક નાટકની અંદર પણ દાનેશ્વરી કર્ણે કહ્યું છે કે સમય જતાં એ મજબૂત મૂળવાળા વૃક્ષો એ પડી જાય છે, સમય જતાં મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, અને સમય જતાં જળાશયનું પાણી પણ સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં દીધેલું તેમનું તેમ રહેતું હોય છે। અહીંયા જે વાત કરવામાં આવેલી છે કે પોતે જો શિક્ષા છે એ શિક્ષાનું પણ આપણે અધ્યયન નહીં કરશું તો એ પણ એ ભૂલાઈ જતું હોય છે, એટલે કે જેમ સિંહ પોતે હંમેશા પાછું વળીને જુએ છે અને એવી જ રીતે મનુષ્ય સિંહમાંથી એવો ગુણ ગ્રહણ કરવાનો છે કે આપણે પણ એ પોતે જીવનમાં ગમે એટલું આગળ વધીએ, આગળ ભણતર આપણે ભણીએ, પરંતુ આપણું જે પાછલું અધ્યયન છે એ કદી ભૂલાવવું જોઈએ નહીં। તો આવો જ્યારે કોઈ વ્યક્તિને જ્યારે એ કરતો હોય છે ત્યારે એ વ્યક્તિને જોઈને સિંહ અવલોકન ન્યાય
એ શબ્દ વાપરવામાં આવે છે. ત્યારબાદનો ન્યાય છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કે કાદવ, પંક એટલે કાદવ, અને પ્રક્ષાલન એટલે કે ધોવાની ક્રિયા, કાદવને ધોવાની ક્રિયા. હવે આપણા આજુબાજુ કોઈ એવા પ્રકારનો કાદવ હોય અને એ કાદવ છે તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ જો કાદવથી પગ બગડશે તો આપણે એને પાણીથી ધોઈ નાખશું. એટલે પાણી આપણી પાસે છે એટલે આપણને પગ બગડે કે ન બગડે આપણને કોઈ એ વાંધો પડતો નથી કે આપણી પાસે પાણી છે એટલે ધોઈ નાખશું. તો કાદવથી પગ બગડે જ નહીં તેવી જ્યારે તકેદારી રાખવામાં આવે તેને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ ભલે પાણી રહ્યું પરંતુ મારો પગ છે એ કાદવમાં બગડવો જોઈએ નહીં. એવું જ્યારે તમે સભાન રીતે જ્યારે વર્તન કરો છો તો ત્યારે તેને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. પણ જો કોઈ માણસ પગ ધોવાનો ઉપક્રમ આદરે છે તો તેવા વ્યક્તિને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવે. કે કોઈ એવો વ્યક્તિ છે કે જે વિચારે છે કે ભાઈ પાણી છે ભલે કાદવમાં પગ બગડે આપણે ધોઈ નાખશું, તો પોતે હાથે કરીને એ પોતાના પગ છે એ જ્યારે કાદવમાં એ પાડે છે અને પછી જ્યારે એ પોતે પોતાના પગને જ્યારે ધોવાનો એ ઉપક્રમ આદરે છે તો આવા વ્યક્તિને જ્યારે આપણે જોઈએ ત્યારે તેને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચોમાસાની કોઈ ઋતુ છે, હવે ચોમાસાની ઋતુની અંદર એ સ્વાભાવિક રીતે વરસાદ પડશે તો આપણા ઘરની આજુબાજુ છે કે ક્યાંક ને ક્યાંક એ પાણીના ખાડા હશે. હવે એમાં પાણીના ખાડામાં પાણી ભરેલું રહેશે, અમુક સમય જશે એટલે એ ખાડામાં મચ્છરોનો ઉપદ્રવ થશે. તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ મચ્છરને ભગાડવા માટે કે કોઈ ગુડ નાઇટ છે કે કોઈ મચ્છરની એવી દવાઓ છે એ આપણા ઘરમાં આપણે ઉપયોગ કરતા હોઈએ, અને તેમ છતાં આપણે એવું વિચારીએ છીએ કે કદાચ એ મચ્છર અમને કરડશે કે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગ થશે તો અમે હોસ્પિટલે જઈશું અને દવા લઈ લેશું, એમની સારવાર ઉપલબ્ધ છે એટલે આપણે આવું વિચારીએ છીએ. પરંતુ જ્યારે ચોમાસાની ઋતુમાં પાણીમાં પોતે ખાડામાં પાણી ભરાય જ નહીં એવી જ્યારે વ્યવસ્થા કરવામાં આવે તો આપણે તેવા વ્યક્તિ એમને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ જેને પોતે એ ખાડાનું જે પાણી છે એને પૂરી દીધું છે, પરંતુ ખાડાનું પાણી એ ભરાવા દઈને મચ્છરોનો ઉપદ્રવ છે એ મચ્છરોનો ઉપદ્રવ એ વધે અને પછી આપણે હોસ્પિટલે જઈશું તો આવી જે વસ્તુઓ જે વિચારતું હોય છે તો એને પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. અંતે બોધ આપવામાં આવ્યો છે કે માણસ પહેલાં મુશ્કેલી ઊભી કરે પછી તેના નિરાકરણ માટે પોતાનો સમય, પોતાની શક્તિ અને પોતાનો પૈસો જ્યારે એ વેડફતો હોય છે તો અને અંતે એને કશું હાંસલ થતું નથી ત્યારે તેવા વ્યક્તિને પણ પંક પ્રક્ષાલન ન્યાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો મિત્રો, અહીંયા આપણે આ બે ન્યાય એ જોયા, સિંહ અવલોકન ન્યાય અને પંક પ્રક્ષાલન ન્યાય.